વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ અને તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપૂર ઉમટ્યા છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમય તેઓના પગરખા લઈને ખોવાનો ડર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં આ કેન્દ્રમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે, જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિક સાથે દર્શન કરીને ધન્યતા અનુભૂતિ કરે છે. યાત્રાળુ ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે અમે સુરતથી સાયકલ યાત્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ. અહીં આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા અને સામાન મૂકવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે, જેથી યાત્રીઓના સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી, જેના લીધે અમે માના દર્શન આરામથી કરી શકીએ છીએ, જે બદલ અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ. જય અંબે. અમે સુરતથી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ. અમે છેલ્લા 10 વર્ષોથી અહીંયા આવીએ છીએ. ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે, તેનું કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી. દ્વારા જે આ પગરખા અને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી. તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા કેન્દ્રની સારી વ્યવસ્થા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે, તેના લીધે યાત્રાળુઓને પોતાની પગરખાની ચિંતા રહેતી નથી અને માના દર્શન આરામથી કરી શકે છે. હાથમાં ધજાઓ અને મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. આ મેળાના પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં કરવામાં આવેલ વ્યવસ્થાઓને દર્શનાર્થીઓ વખાણી રહ્યા છે. અમે લોકો મંદિરના ટ્રસ્ટ દ્વારા જે પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર ચલાવી રહ્યા છે તે સુવિધા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે અને યાત્રિકોને એટલી સુવિધા પૂરી પાડીએ છીએ કે જેથી કરીને ભીડભાડમાં અમે ચોરી ના થાય અને કોઈ લૂંટફાટ ના થાય અને ભીડભાડમાં એમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે મંદિર તરફથી સેવા આપી રહ્યા છે અને મંદિર સારી સુવિધા એવી આપી રહી છે કે જેથી કરી યાત્રિકોને કોઈ પણ વાતની કોઈ તકલીફ ના પડે. જય હિન્દ.